નમસ્કાર જી 24 કલાક સાથે હું આપની સાથે જુહી અમદાવાદની ફતેવાડી કેનાલ પર પાણીને રોકવા માટે ખેડૂતો વારંવાર પાળ બાંધી રહ્યા છે પરંતુ પાણીના ફોર્સના કારણે આ પાળ વારંવાર તૂટી રહ્યો છે બે દિવસ પહેલા પણ પાળો તૂટી જતા ખેડૂતોએ સિંચાઈ વિભાગને અપીલ કરી અને પાળો બાંધવા માટે માંગ કરી ત્યારે આજે ખેડૂતો અને સિંચાઈ વિભાગે સાથે મળીને પાણી પહેલા પાળો બાંધવાની શરૂઆત કરી છે વાત કરીએ અમદાવાદથી ફતેવાડી કેનાલ પર વારંવાર તૂટતા પાળને બાંધવા માટે ખેડૂતો અને સિંચાઈ વિભાગે સંયુક્ત કામગીરી કરી ફતેવાડી કેનાલ પર પાળો બાંધવા માટે સરકારી વિભાગમાંથી વિવિધ મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો આ પહેલા સાબરમતી નદીમાં બનાવવામાં આવેલો પાળો તૂટી જતા ખેડૂતો રોષે ભરાયા હતા જેને લઈને મંગળવારે ખેડૂતો ફતેવાડી સ્થિત સિંચાઈ વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો પાળો વારંવાર તૂટી જતા ખેડૂતોએ પાળો ફરી બનાવવા માટે તંત્રને અપીલ કરી હતી જેમાં સિંચાઈ વિભાગે ખેડૂતોની માંગ સ્વીકારીને પાળો બનાવવા માટે બાંહેધરી આપી હતી ત્યારે હવે ખેડૂતો અને સિંચાઈ વિભાગે સંયુક્ત કામગીરી કરીને પાળો બનાવવાની કામગીરી આદરી છે મહત્વનું છે કે અગાઉ 3 વખત કેનાલ પરનો પાળો તૂટી ચૂક્યો છે ત્યારે સિંચાઈ માટે પાણી વાળવા માટે ખેડૂતોના અથાગ પ્રયત્ન કરીને પાળો બાંધવાની કામગીરી શરૂ કરાઈ છે તો ખેડૂતો અને સિંચાઈ વિભાગે સંયુક્તપણે આ કામગીરી હાથ ધરી છે મહત્વનું છે કે જે રીતે વારંવાર આ પાળો તૂટી પડે છે જેના કારણે ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવે છે અમદાવાદની ફતેવાડી કેનાલ પર વારંવાર તૂટતા આ પાળાને બાંધવા માટે ખેડૂતો અને સિંચાઈ વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી છે ફતેવાડી કેનાલ પર પાળો બાંધવા માટે સરકારી વિભાગમાંથી વિવિધ મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે પહેલા સાબરમતી નદીમાં બનાવવામાં આવેલો પાળો તૂટી જતા ખેડૂતો રોષે ભરાયા હતા જેને લઈને મંગળવારે ખેડૂતો ફતેવાડી સ્થિત સિંચાઈ વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો પાળો વારંવાર તૂટી જતા ખેડૂતોએ પાળો ફરી બનાવવા માટે તંત્રને અપીલ કરી હતી જેમાં સિંચાઈ વિભાગે ખેડૂતોની માંગ સ્વીકારીને પાળો બનાવવા માટે બાંહેધરી આપી હતી ત્યારે હવે ખેડૂતો અને સિંચાઈ વિભાગે સંયુક્ત કામગીરી કરી પાળો બનાવવાની કામગીરી આદરી છે મહત્વનું છે કે અગાઉ 3 વખત કેનાલ પરનો પાળો તૂટી ચૂક્યો છે ત્યારે સિંચાઈ માટે પાણી વાળવા માટે ખેડૂતોના અથાગ પ્રયત્ન કરીને પાળો બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમારા કોરસ્પોન્ડન્ટ અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે આ પાળો જ્યાં બંધાઈ રહ્યો છે જે કામગીરી થઈ રહી છે આખરે કેવી રીતે આ કામગીરી થઈ રહી છે વારંવાર આ પાળો તૂટવાના શું કારણો આ તમામ બાબતે તેમની સાથે વાતચીત કરી અર્પણ સૌથી પહેલો સવાલ તો એ થાય કે વારંવાર આ પાળો તૂટી જાય છે જેના કારણે ફરીથી ને ફરીથી જેવી હાલત રસ્તાઓની છે તેવું આ પાળામાં પણ થઈ રહ્યું છે તો એક ચોક્કસ રીતે આ પાળો બાંધવામાં ન આવી શકે અને હાલ આપ તે જગ્યા પર ઊભા છો આપની આસપાસ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે જોઈએ પ્રથમ તો હું તમને જે જગ્યા છે કે જ્યાં પાળો વારંવાર તૂટી જાય છે તે જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીશ મારી સાથે કેટલાક ખેડૂતો છે તેમને કહીશ કે થોડાક સાઈડ પર જતા રહે જે રીતે કેમેરાની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ પાછળનું જે સ્થળ છે ભૂતકાળમાં આ જગ્યા છે કે જ્યાં 3 વાર પાળો બાંધવામાં આવ્યો હતો પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ નદીનું લેવલ સામે કેનાલનું લેવલ અને ઉપરથી આવતા પાણીના ધસમસતા પ્રવાહના કારણે ખેડૂતોએ અથાગ પ્રયત્ન કરીને જે રેતી ભરેલી બોરીઓ નાખી હતી 20 દિવસ પહેલાં આખો અહીંયા પાળો તૈયાર કરવામાં આવ્યો હતો તે ફરીથી એકવાર તૂટી ગયો છે 3 દિવસ પૂર્વે ને હવે ગઈકાલે જ્યારે તેઓએ સિંચાઈ વિભાગને ખૂબ જ આગ્રહપૂર્વકની રજૂઆત કરી તે બાદ સિંચાઈ વિભાગે પોતાની જે વિશાળ મશીનરી છે જે જેસીબી મશીન છે હિટાચી મશીન છે કે જેની મદદથી ખૂબ જ મોટા પાયે અને મોટા લેવલે કામ થાય છે તે મશીનરી ફાળવવામાં આવી છે બીજી તરફના દ્રશ્યો છે જે હું તમને કેમેરામાં બતાવી રહ્યો છું હાલમાં આપ જોઈ શકો છો જે પાણીનો પ્રવાહ એક તરફથી પસાર થઈ રહ્યો છે તેને કેટલાક અંશે રોકવા માટે હાલમાં જે સિંચાઈ વિભાગની આ મશીનરી છે તે અહીંયા કાર્યરત છે એટલે મશીનો મળવાના કારણે ખેડૂતોમાં પણ ઉત્સાહ છે પરંતુ વાત છે પાળો બાંધવાની તો અહીંયા
પાળો તૂટ્યો છે તે જગ્યાએ કામગીરી કરતા પૂર્વે પાછળની તરફ કે જે કલાક પહેલા આપણે જે અહેવાલ દર્શાવ્યો હતો તેનામાં બતાવ્યું હતું કે જે જગ્યાએ જૂની મોટી ફતેવાળી કેનાલ છે કે તેને પહેલાં ઊંડી અને પહોળી કરવાની જરૂર છે, જેના કારણે હાલમાં જે પાણીનો પ્રવાહ ત્યાંથી જતો રોકાઈ ગયો છે તે પાણી તે કેનાલમાં જશે, તે બાદ અહીંયા જ્યાં તૂટેલો પાળો છે તે જગ્યાએ કામગીરી શક્ય બનશે, કારણ કે ઉપરથી જે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આવે છે તેનો પ્રવાહ એટલો વિશાળ છે કે જો આગળના પાણીનો નિકાલ કર્યા વગર અહીંયા કામ કરવામાં આવે તો ફરીથી પાળો તૂટવાનો છે અને ખેડૂતોની જે મહેનત છે તે નકામી જશે. એટલે હાલ સવારે જ્યારે ખેડૂતો સાથે વાત કરી હતી તો તેમની અપેક્ષા એ હતી કે સિંચાઈ વિભાગે તેમને જે મશીનરી આપી છે તેના માટે તો તેઓ તેમનો આભાર માને છે, પરંતુ સિંચાઈ વિભાગના જે ઇજનેરી અધિકારીઓ છે કે જેઓ ટેકનિકલ નોલેજ ધરાવે છે, ભૂતકાળમાં આ જે નદીનો પટ છે તેની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હતી, જે રેતીની લીઝ આપવાના કારણે અને દૂરના વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીનું ખનન થવાના કારણે આખી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પરિણામે ઉપરથી જે પાણીનો પ્રવાહ આવતો હતો તે પ્રવાહ પણ બદલાઈ ગયો છે. એટલે આવી પરિસ્થિતિમાં જૂની પદ્ધતિના આધારે કામ કરવું શક્ય નથી. આપણી સાથે કેટલાક ખેડૂતો પણ હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. નરેન્દ્રભાઈ, આ એ સ્થળ છે, વારંવાર તૂટી જાય છે, હવે જ્યારે મશીનરી સિંચાઈ વિભાગે આપી છે, હવે આપણે શું કામગીરી કરીશું, હજી શું તમે આશા રાખી રહ્યા છો? અમે અમારો પ્રયત્ન એવો છે કે ફરીથી જે બે વખત જે ત્રણ વખત જે પાળો તૂટો છલતી જે તૂટી, એટલે હવે અમે નવી પદ્ધતિથી અમે અમારી રીતે આયોજનથી અમે પાળો બાંધવાના છે. એની અંદર નીચે જે તળિયેથી જ અમે પાઇપ મૂકવાના છે, મોટા પાઇપ કે જે લગભગ 20 થી 25 ફૂટ પાણી દૂર ફેંકે, એનાથી આજુબાજુનો પાળો ધોવાય નહીં. અને એની ઉપર અમે એક ટનની જે થેલીઓ આવે છે રેતીની એ ભરીને અમે ઉપર એવું વજન મૂકીશું કે જેથી પાળો તૂટે નહીં, એવો અમારો પ્રયત્ન છે. આજે જેટલી અપેક્ષા હતી એટલી મોટી સંખ્યામાં જુદા જુદા ગામના ખેડૂતો નથી આવી શક્યા, ખૂબ જ મોટું કામ અને વધુ સમય માંગી લેતી આપણી આ કામગીરી છે. ક્યાર સુધીમાં ખેડૂતો આવશે, તમે જે વાત કરી ક્યાર સુધીમાં કામગીરી શરૂ થશે? બરાબર, આમાં એવું છે કે થેલીઓ જે હતી એ થેલી મગાવી દીધી છે અને લગભગ કલાકમાં એ પહોંચી જશે એવા મેસેજ છે. અને બીજા જે મજૂરો છે બહારથી જે ટ્રેક્ટર ભરીને આવવાના તે અત્યારે ચાલુ થઈ ગયા છે મજૂરો, એટલે 12 વાગ્યા સુધીમાં તો લગભગ મોટાભાગના મજૂરો આવી જશે. એટલે અમારે જે પ્લાનિંગ કરવાનું છે એ પ્લાનિંગ અમે કામકાજ ચાલુ કરીશું. એ પહેલાં મશીનરીથી જે કામ કરવાનું છે, જે આ જે કેનાલ સાફ નથી થઈ એ કેનાલ સાફ સફાઈ માટે બે હિટાચી મોટા મશીન એ મૂકેલા છે અને સાફ સફાઈ ચાલુ થાય આગળ ઋતુનો પાળો થાય. કાકા, ડાંગરના પાકની વાત કરો તો હાલના તબક્કે પાકની શું સ્થિતિ છે અને કેટલા પાણીની જરૂર છે? જો આ પાળો વહેલી તકે બંધાય જાય તો પાક જે બળવાની શક્યતા છે કેટલો બચી શકે છે? પાક છે કે એના ડોડાની વયમાં આવી ગયો છે, 15-1 દિવસ જો પાણી મળી જાય તો અબજોનો પાક થાય એવું મને લાગે છે. લગભગ મારા ગામમાં 50 કરોડનું ઉત્પાદન થાય વિસરપુર ગામમાં, એવું છે. એવા તો બધા ઘણા ગામડા છે એટલે ઉત્પાદન ઘણું થાય. ને જો સિંચાઈ મંત્રી કે અમારા જે કૃષિમંત્રી છે જો એમના અધિકારીઓ દ્વારા થોડું જ્ઞાન કરે ને જોવા જાય કે ભાઈ 15 દિવસમાં પાકી જાય એવું છે ને, એના પાછળ પડી જાય આ લોકો ભાજપ સરકાર તો કંઈક અમારું કલ્યાણ થાય એવું છે. હાલમાં જ્યારે પીવાના પાણીની સમસ્યા છે એવા સમય સિંચાઈ માટે પાણી તો સરકારે તમને 15 દિવસ આપીને બંધ કરી દીધું છે, છેલ્લો વિકલ્પ હવે શું છે ટૂંકાણમાં? 66 વર્ષથી હું જોઉં છું પાણી પીધા વગર કોઈ મરી નથી ગયું, પાણીનો બગાડ જ થાય છે. પાથળના ગામડાઓમાં 1-20 લિટર પાણીમાં જીવે છે, અમદાવાદમાં 2000 લિટર બી એક ઘરમાં પાણી વપરાય છે. એટલે પાણી વગર કોઈ મરી જવાનું નથી, પણ જો અત્યારે 15 દિવસ પાણી સિંચાઈમાં નહીં આપે તો ખેડૂતો મરી જયેલા છે. બિલકુલ, તે જોઈ આપણે જે રીતે ખેડૂતો સાથે વાત કરીએ તો તેમની પણ અપેક્ષા છે કે હજી પણ જો થોડોક સમય માટે અહીંયા વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી આપવામાં આવે તો જે તૈયાર થવાની અણી પર ડાંગરનો પાક આવીને ઊભો છે તે મરતો બચી શકે છે. જો સરકાર નહીં આપે પાણી તો તેમની પાસે છેલ્લો વિકલ્પ અહીંયા જે તૂટેલો પાળો છે તે ફરીથી બનાવવાનો છે અને તેઓ આગામી દિવસોમાં સતત મહેનત કરી અને જે વિવિધ ટેકનિકલ જે રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને આ તૂટેલો પાળો બનાવવાની કામગીરી ફરીથી શરૂ કરી રહ્યા છે. જોહી, બિલકુલ અર્પણ, ખાસ કરીને જે આ તમામે તમામ લોકો છે ફરી એકવાર આ પાળો બાંધવામાં તો આવી રહ્યો છે, પરંતુ ફરી એકવાર હવે તૂટી ન જાય તેના માટે કેવા પ્રકારના પગલાં લેવા છે, આ સાથે આ જે પાણી આ કેનાલમાં આવવાનું છે તેને લઈને પણ ક્યાંક અત્યારથી જ જે તૈયારીઓ થઈ રહી છે, જો વધારે પ્રમાણમાં આવે તો તેના પ્રમાણેની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? જોહી, પ્રથમ તો હું આપને જણાવવા માંગીશ કે આ કેનાલનો વિસ્તાર નથી, સાબરમતી નદીનો વિશાળ પટ છે કે જ્યાંથી જે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટ્રીટ થયેલું પાણી છે તે આ તરફ આવે છે. એટલે ખૂબ જ વિશાળ
પટ કહી શકાય તેવો આ વિસ્તાર છે. ફતેવાડી ફતેવાડી કેનાલ એક અલગ વિસ્તાર છે અને ફતેવાડી સાબરમતી નદીનો આ તટ વિસ્તાર અલગ છે. એટલે આખી ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. જે ટેકનિકલ રિક્વાયરમેન્ટ હાલના તબક્કે છે તે જૂની ફતેવાડી કેનાલ છે કે તેને પહેલાં પહોળી કરવી પડશે, ઊંડી કરવી પડશે. કારણ કે જે કેનાલનું લેવલ છે તે નદીના લેવલ કરતાં ઊંચું છે. પરિણામે ઉપર તરફથી જે પાણી આવે છે તે આપોઆપ તે કેનાલમાં જઈ શકતું નથી. પરિણામે આ જે પાળાની તરફ જે આપણે તૂટેલા દ્રશ્યો જોયા ત્યાં પાણીનું દબાણ વધવાના કારણે માટી અને રેતીની બોરીઓ નાખીને જે પાળો બનાવવામાં આવ્યો હતો તે તૂટી જાય છે. એટલે હાલના તબક્કે જે પાળો બનાવવાની કામગીરી છે તેના પ્રથમ તબક્કામાં ફતેવાડી જે જૂની કેનાલ છે તેને ઊંડી કરવામાં આવી રહી છે અને પહોળી કરવામાં આવી રહી છે, જેથી કરીને જે રોકાયેલું પાણી છે તેનો એક તરફ નિકાલ થઈ શકે. તે બાદ ખૂબ જ જે મોટી સંખ્યામાં ખેડૂતો ધીમે ધીમે હવે એકઠા થવાના શરૂ થયા છે, તેમની સંયુક્ત મહેનતથી હાલમાં જે તૂટેલી જગ્યા છે પાળાની ત્યાં ફરીથી તેઓ વિશાળ સિમેન્ટની પાઇપો નાખશે, જેથી કરીને પાણીનો પ્રવાહ હાલમાં અહીંયાથી નીકળી રહ્યો છે તે પોતાનો એક રસ્તો કરી શકે અને ધીરે ધીરે બીજી તરફ તમામ જે ખેડૂતો છે, સિંચાઈ વિભાગની મશીનરી છે તે આ તૂટેલી જગ્યાને બંધ કરી શકે અને પાણીનો પ્રવાહ રોકી શકે. એટલે ખૂબ જ મહેનત અને સંપૂર્ણ વિસ્તૃત આયોજન માંગી લેતું આ કામ છે. ખેડૂતો પણ સ્વીકારી રહ્યા છે કે ઉતાવળે આ કામ નહીં થાય, ભલે તેનામાં અઠવાડિયાથી 10 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ. તો જે રીતે પાણી પહેલાં પાળો અને આ પાળો બાંધવામાં આવી રહ્યો છે, મહત્વનું છે, વાત કરી રહ્યા છે સાબરમતી નદીનું આ જે પટ છે કે જ્યાં પાળો વારંવાર તૂટી જવાના દ્રશ્યો સર્જાતા હોય છે, ત્યાં ફરી એકવાર ખેડૂતો અને ખાસ કરીને જે અધિકારીઓ છે તે તમામ લોકોએ ભેગા મળીને આ કામગીરીની શરૂઆત તો કરાવી છે, પરંતુ હવે ફરી આ પાળો ન તૂટે તેના કારણે પણ ખાસ તકેદારીના પગલાં લેવામાં આવશે. કારણ કે આ પહેલી વાર નથી, આ પહેલાં 2-3 વખત આ પાળો આ રીતે તૂટી ચૂક્યો છે. તો જોઈશું આગળ અને કેટલાક સમાચાર. હાલ રોકાઈશું એક બ્રેક માટે.